नमस्ते खेडूत मित्रों, आज जाणीशुं के तमे जे योजनाओनी अंदर कृषिलक्षी अंदर फॉर्म भरो छो तेमां तमारा फॉर्म नी अरजी केटले पहोंची, मंजूर थई के पेन्डिंग छे ए केवी रीते जोवुं ए आजना विडियोनी अंदर जाणीशुं। आप नवा हो तो चेनलने सब्सक्राइब, लाइक अने शेर करवानुं भूलता नहीं। जोईए, सौप्रथम आपणुं जे गूगल छे એ ગૂગલ સર્ચમાં જતા રહીશું, ત્યાં જઈએ અને આઈ ખેડૂત આપણે વેબસાઇટ જે સર્ચ કરીશું। જેવી આઈ ખેડૂત સર્ચ કરીશું તો આ પ્રમાણે તમારી સામે આવી જશે, તેના ઉપર આપણે ક્લિક કરીએ। ક્લિક કરીશું એટલે વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલની આવી જશે। ત્યારબાદ અહીં તમને અલગ અલગ ઘણી બધી માહિતી તમને મળી રહેશે, અહીંથી પણ તમે જોઈ શકો છો, અલગ અલગ કૃષિ વિભાગના ડિપાર્ટમેન્ટની માહિતી પણ જોઈ શકો છો। હવે આપણી અરજીનું સ્ટેટસ તપાસવા માટે વચ્ચે એક લખેલું આવશે કે અરજીનું સ્ટેટસ તપાસવા, અથવા તો તમે પ્રિન્ટ લેવાનું ભૂલી ગયા હો તો પ્રિન્ટ પણ તમે અહીંથી લઈ શકશો। આપણે તેના ઉપર ક્લિક કરીએ, જેવું તેના ઉપર ક્લિક કરીશું તો કયા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માગો છો ત્યાં આપણે ક્લિક કરવાનું છે। તેની અંદર 6% વ્યાજ સહાયની યોજના, બાયોગેસની અરજીઓ, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની યોજનાઓ, આ 3 સિવાયની આપણે દાખલા તરીકે પશુપાલનની અરજી કરેલી હોય, બાગાયતની કરેલી હોય, ખેતીવાડીની કરેલી હોય, તેના માટે આપણે અન્ય યોજનાઓ ઉપર ક્લિક કરીશું જે પ્રથમ નંબરનું છે તેના ઉપર। તો આપણે અહીં ક્લિક કરીએ, તો ચાલો ત્યાં ક્લિક કરીએ। ત્યારબાદ નીચે તમે અરજીનું સ્ટેટસ, તમે અરજી ક્રમાંકથી જે તમે અરજી ક્રમાંક હોય તેનાથી જોવા માગો છો કે રસીદ ક્રમાંકથી, તો આપણે જ્યારે અરજી ફોર્મ ભરીએ છીએ ત્યારે ફોર્મની ઉપર એક અરજી ક્રમાંક હોય છે, અથવા તો આપણને જે મેસેજ મળે છે તેનાથી તમે જોઈ શકો છો। તો અરજી ક્રમાંક ઉપર ક્લિક કરીશું, ત્યારબાદ અહીં તમારો જે અરજી ક્રમાંક છે તેના ઉપર આ પ્રમાણે લખેલું હશે 2022-23, અહીં આઈ હોય તો આઈ તમારે સિલેક્ટ કરવાનો છે, અન્ય કોઈ પણ હોય તો ઈ કરવાનું છે, અને ઈ લખેલો હોય તો ઈ, તો આપણે આઈ લખેલો છે। ત્યારબાદ આપણે અરજી ક્રમાંક અહીં લખીએ તો 19, દાખલા તરીકે આ મારો અરજી ક્રમાંક છે, બરાબર। ત્યારબાદ અહીં જે કેપ્ચા કોડ છે એ હું કેપ્ચા કોડ લખી નાખું છું, 77-29 હતો તો અહીં 77-29 કરી દઉં છું। ત્યારબાદ તમારા મોબાઈલના છેલ્લા 4 આંકડા, તમે જે મોબાઈલ નંબર આપેલો છે અરજી ફોર્મમાં એ, અથવા તો આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા તમારે લેવાના છે, બરાબર છે। ત્યારબાદ આપણે શું કરીશું, જો અરજીનું સ્ટેટસ તપાસવું હોય તો અહીં ક્લિક કરીશું અને રીપ્રિન્ટ, એની અરજી તમારી નકલ ખોવાઈ ગઈ હોય તો અહીંથી તમને મળી શકશે। આપણે અરજીનું સ્ટેટસ તપાસવા ઉપર ક્લિક કરીએ, દાખલા તરીકે અહીં અરજીની તારીખ 10 સપ્ટેમ્બર 2022 રોજ કરી હતી, અહીં તમારું નામ સરનામું આવી જશે, તમારી અરજી 13 તારીખે ઇન્વર્ટ થઈ છે એ આવશે, ત્યારબાદ તમારી અરજી પાત્રતા ધરાવે છે કે તેમ તો હા, ત્યારબાદ સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે, અરજીની ચકાસણી પેન્ડિંગ છે અને પેમેન્ટનું ઓર્ડર બાકી છે, જો પેમેન્ટ થઈ ગયું છે તો હા પેમેન્ટ થઈ ગયું એવું આવશે, ચકાસણી થઈ ગઈ હોય તો ચકાસણી થઈ ગઈ। આ રીતે તમે તમારી કોઈ પણ ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, અન્ય જે પણ યોજનાઓ છે ખેતીવાડીની, એ તમારું તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી આ રીતે તમે સ્ટેટસ ચેક કરી શકો છો। અહીં પેમેન્ટનો ઓર્ડર હા બતાવે તેમ છતાં જો પેમેન્ટ ના આવ્યું હોય તો તમે તમારા ગ્રામસેવકને મળી શકો છો, અથવા તો તમારી તાલુકા પંચાયતની અંદર જે ખેતીવાડી શાખા જે સંભાળે છે તેમને મળી શકો છો, અથવા તો જિલ્લા પંચાયતની અંદર જે ખેતીવાડી શાખા સંભાળે છે તે ખેતીવાડીની યોજનાઓ માટે, જ્યારે બાગાયતી યોજનાઓ માટે જે બાગાયત નિયામકની કચેરી હોય છે જિલ્લા લેવલે ત્યાં પણ તમે જોઈ શકો છો, પશુપાલન ખાતા માટે પશુપાલનની કચેરી, તો આ રીતે તમે જોઈ શકો છો। અન્ય કોઈ પણ પ્રકારનો આપને પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો, ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને દરેક ખેડૂત મિત્રોના વોટ્સઅપ ગ્રુપમાં અમારી આ ચેનલ શેર કરવા વિનંતી છે, જેથી અવનવી માહિતી આપને ઘરે બેઠા મળી રહે। જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, ભારત માતા કી જય।